सेल्वासमां रिझर्व बैंक ઓફ ઇન્ડિયાએ નાણાકીય છેતરપિંડી સામે ઉદ્યોગ અને વેપાર જગતને ચેતવણી આપી છે, જેને લઈ આરબીઆઈના માર્ગદર્શન હેઠળ ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસ જગત સાથે સંકળાયેલા લોકોને સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે અંગે સમજાવવામાં આવ્યા હતા. ડેનાચ રોટરી ક્લબ અને બિલ્ડર એસોસિએશન અમિત અગ્રવાલના સહયોગથી કલા કેન્દ્ર ખાતે રિઝર્વ બેંક સાથે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં આરબીઆઈના ચીફ જનરલ મેનેજર સુબોધ કુમાર ગુપ્તા અને તેમની નિષ્ણાંતોની ટીમે બેંક એટીએમના અજાણ્યા લોકોની મદદ ન લેવા, સોશિયલ મીડિયા અને સર્ચ માધ્યમો પર સેવા પ્રદાતાઓના સંપર્ક નંબરો ન શોધવા, કોઈ અજાણ્યા વ્યક્તિની વિનંતી પર અનિચ્છનીય એપ્સ ડાઉનલોડ ન કરવા વગેરે સલાહ આપી હતી. આ ઉપરાંત કેવાયસી અપડેટ કરવા સંબંધિત ફોન કોલ્સ, ઈમેલ, મેસેજનો જવાબ ન આપો વગેરે બાબતે સાવચેતી રાખવા જણાવ્યું હતું. ઇસ વિષયમાં હમારા જો એક મેકેનિઝમ હૈ પૂરા ઇન્ટરનલ ગ્રેવન્સ રિટ્રેસલ મેકેનિઝમ કે બારે મેં ડિટેલમાં બતાયા ગયા. જો ભી રેગ્યુલેટેડ એન્ટિટીઝ હૈ ઉનકા અપના જો એક માધ્યમ હૈ ગ્રાહકો કી શિકાયતો કા નિવારણ કરને કે લિયે કિસ તરહ કર સકતે હૈ ઓર કિસ તરહ કે ગ્રાહક ઉનકો અપ્રોચ કર સકતે હૈ ઓર ઉનકા જો ઇન્ટરનલ એન્ફોર્સમેન્ટ મેકેનિઝમ હૈ ઇસકે થ્રુ એક અપેરેન્ટ ઓથોરિટી હૈ બેંક ઉનકે ઇન્સ્ટિટ્યુશન મેં જો કે ઉનકી પ્રોબ્લમ્સ કો સોલ્વ કરેગી. ઉસકે બાદ ભી અગર કોઈ પ્રોબ્લમ સોલ્વ નહીં હોતી હૈ તો ઓલ્ટરનેટ ગ્રીવન્સ રિટ્રેસલ કે મેકેનિઝમ કે તોર પે આરબીઆઈ એમ્બર્સમેન કે પાસ આ સકતે હૈ ઓર 30 દિન કે પશ્ચાત તો ઉસકે લિયે જો ભી ઉનકી શિકાયત હૈ વો સીએમએસ પોર્ટલ પે લોજ કર સકતે હૈ ઉસકો પર્સનલી કહીં જાને કી. દેખિયે ઉસકે લિયે તો અપને આપ કો હી સમજદાર બનના પડેગા, જાણકાર બનના પડેગા. ઉસકે વિષયમાં હમને બહોત વિસ્તૃત જાણકારી યહાં પર દી હૈ કે કિસી ભી પ્રલોભન મેં ના આયે, કિસી કે દબાવ મેં ના આયે. ये जानिए कि आपके फंड्स की सुरक्षा आपके अपने हाथों में है, तो आपको अपने आप ध्यान रखना है अपने फंड्स का. कहीं किसी से अपने कॉन्फिडेंशियल डिटेल्स शेयर नहीं करने हैं, किसी सस्पिशियस लिंक पे क्लिक नहीं करना है, और कोई भी अगर आपको डरा रहा है, धमका रहा है कि और कोई प्रलोभन दे रहा है तो उसमें नहीं है. उसका तरीका तो ये है, उसको वहाँ जाके पता करना चाहिए ना. अगर कहीं से ऐसे बोला जा रहा है कि फ़ोन आया तो उस कार्यालय में जाके पता करें कि वहाँ से सचमुच फ़ोन आया है या कहीं. कि मैं ये मानता हूँ कि बैंक कुछ भी जानकारी किसी के बारे में साझा नहीं करते. बैंक कॉन्फिडेंशियलिटी मेंटेन करते हैं हर एक के अकाउंट की, वो शेयर नहीं करते हैं. अब वो फ्रॉडस्टर के बहुत तरीके होते हैं आजकल, आर्टिफिशियल इंटेलिजेंस के माध्यम से, फ़ोनों के तरीके से तरीके हैं इन्फॉर्मेशन निकालने के हैकर्स के लिए. तो लेकिन बैंक्स की तरफ से मैं अश्योर कर सकता हूँ, मेरे साथ बैंकर कलीग्स भी खड़े हैं, वो भी शायद यही मेरे विचार से सहमत होंगे कि उनकी तरफ से जानकारी नहीं साझा की जाती.